આફ્ટરનૂન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગુજરાતી. તો આપણે આગળના લેક્ચરમાં જ્ઞાન સેતુ બ્રિજ કોર્સમાંથી આપણે ભણ્યા હતા, એટલે કે જે તમે ધોરણ 2માં ભણી ગયા છો એના રિવિઝન રૂપે જ આ ધોરણ 3 જ્ઞાન સેતુ બ્રિજ કોર્સનો અભ્યાસક્રમ છે. એટલે કે આ તમારે ગુજરાતીની નોટમાં લખવાનું નથી, તમે ભૂલી નથી ગયા, એની પ્રેક્ટિસ અને રિવિઝન રૂપે જ આપણે એકમ કસોટીનું પેપર આ જ્ઞાન સેતુમાંથી પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે થોડી ઘણી પ્રવૃત્તિ સમજાવી હતી અને આજે પણ હું તમને સમજાવું છું. અને બીજી પ્રેક્ટિસ તમારે જ્ઞાન સેતુ ની PDF જે અમે ધોરણ 3ની દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલી આપી છે એમાંથી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો કે વાંચો અને લખો, તો કે સ્લેટ. તો આ જે શબ્દ આપેલા છે એવા ને એવા અક્ષર તમારે વાંચી જવાના, વાંચવાના છે અને સાથે સાથે લખવાના પણ છે. તો જોઈએ કે સ્લેટ સ્લેટ, તો અહીંયા આ સત્ય આપેલું છે, તો આપણે સાથે સાથે આપણે પણ આ રીતે સારા અક્ષરે લખવાનું છે. અસત્ય અસત્ય. પછી શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો? શિલ્પા. તો કે શિલ્પા શિલ્પા. પછી સત્ય. તો કે સત્ય સત્ય. પછી નાસ્તો. તો કે નાસ્તો. આપણે જે અક્ષર આપેલા છે એ અક્ષર આપણે વાંચવાના છે અને લખવાના છે. તો આપણે સ્પષ્ટ ઉચ્ચાર સાથે વાંચીશું અને સારા અક્ષરે લખીશું. આ રીતનું તમારે પરીક્ષામાં પૂછાય તો આપણે આ રીતે લખવાનું રહેશે. હવે બીજી પ્રવૃત્તિમાં શું છે વિદ્યાર્થી મિત્રો? ચિત્ર આપેલા છે અને ચિત્રમાં અમુક ખૂટતા શબ્દો ઉમેરી અને ચિત્રના આધારે આપણે એ શબ્દો પૂરા કરવાના છે. તો ત્યાં મધનું ચિત્ર આપેલું છે. પછી રોજા એટલે કે હીરો. હવે તમે આ જુઓ તો હીરો શબ્દ બનશે, આમ જુઓ તો ધજા શબ્દ બનશે. પછી પોપટનું પણ ચિત્ર આપેલું છે, ઓજારનું ચિત્ર આપેલું છે. પણ અમુકમાં તમે જો ખાલી જગ્યામાં ખૂટતો શબ્દ લખવાનો બાકી રાખ્યો છે એ આપણે ચિત્રના આધારે. પણ વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ચિત્ર દોર્યાવ્યા નથી, હું તમને સમજ આપી દઉં છું કે અમુક ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર ઉમેરી ચિત્રના આધારે આપણે આખો શબ્દ લખવાનો છે. તો અહીંયા ખાલી જગ્યા ભૂતર, પણ અહીંયા કબૂતરનું ચિત્ર આપેલું હશે એટલે અહીંયા કયો અક્ષર આવશે? કબૂતર. હવે તમે જુઓ કે ઓ જા ર, પછી અહીંયા શું લખેલું છે? લાબ. શું લખેલું છે? લાબ. તો અહીંયા પણ તમે જુઓ કે અહીંયા શેનું ચિત્ર આપેલું હશે? ગુલાબનું. તો અહીંયા એક અક્ષર ખૂટે છે તો આપણે લખીએ તો ગુલાબ, એટલે કે આખો શબ્દ બની જશે. પછી ખા ખાલી જગ્યા લો, તો તમે અનુમાન કરી શકો કે અહીંયા શેનું ચિત્ર આપેલું હશે? ખાટલાનું ચિત્ર આપેલું હશે. તો અહીંયા વચ્ચે ટ લખીએ તો કે ખાટલો, એટલે આપણો આખો શબ્દ બની ગયો. હવે એ જ રીતે ચોપડી, અહીંયા એક અક્ષર લખવાનો બાકી રાખ્યો છે પણ બાજુમાં ચોપડી દોરેલી હશે તો અહીંયા વચ્ચે કયો શબ્દ આવશે? પ, ચોપડી. પછી અહીંયા ફરકડીનું ચિત્ર દોરેલું હોય અને અહીંયા ર કડી લખેલું હોય ને પહેલો અક્ષર આપણે લખવાનો છે તો કયો આવશે? ફ, ફરકડી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે એક્ઝામમાં પૂછાય તો તમને ચિત્ર જોઈને જ ખ્યાલ આવી જાય. હવે પ્રશ્ન, હવે આગળ આપણે જોઈએ કે ચિત્ર આપેલા છે જોઈ નામ લખો. તો મેં અહીંયા ચિત્ર દોર્યા નથી પણ તમારે ચિત્ર આપેલા હશે જ્યારે, તો એમાં પહેલું ચિત્ર શેનું છે? બકરીનું. તો મેં નીચે લખ્યું બકરી. બીજું ચિત્ર મગરનું આપેલું છે એટલે મેં અહીંયા મગર લખ્યું. પછી ત્રીજું ચિત્ર શેનું આપેલું છે? બદામ. તો બદામ લખવાની. કાતર. તો કે કાતર. અને ટ્રેન. તો કે ટ્રેન. એટલે કે આપણે ચિત્ર જોઈને જ તેના નામ લખવાના છે. તો આ તો તમને પણ આવડતું હોય. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં તમે જુઓ છો ખાલી જગ્યા,
એટલે કે આખા શબ્દ લખેલા છે અને વચ્ચે ખાલી જગ્યામાં ખૂટતો શબ્દ ઉમેરી અને આપણે વાક્ય પૂરું કરવાનું છે. કા ખાલી જગ્યા ર, તો અહીંયા કયો શબ્દ આવશે? અહીંયા તમને ચિત્ર આપેલું જ હશે, મેં ચિત્ર દોર્યું નથી. તો કયો શબ્દ, કયો અક્ષર ઉમેરતા પંખીનું નામ બનશે? તો આપણે શું લખીશું? બ. શું લખીશું? બ. કા બ ર. પછી અહીંયા શેનું ચિત્ર આપેલું હશે? નિસર્ગનીનું ચિત્ર આપેલું હશે. તો ની ખાલી જગ્યા, ર ખાલી જગ્યા, તો અહીંયા શું આવશે? સ અને અહીંયા અણી. હવે આખો શબ્દ બન્યો આપણો નિસરની. હવે અહીંયા ગાજરનું ચિત્ર આપેલું છે, ઘા ખાલી જગ્યા ર, તો અહીંયા કયો અક્ષર આવશે? જ. ઘા જ ર. પછી અહીંયા વરસાદનું ચિત્ર આપેલું છે, વ ર ખાલી જગ્યા દ, તો અહીંયા શું આવશે? સા. એટલે કે આપણે ચિત્ર જોઈ અને આપણે એમાંથી ખૂટતો શબ્દ ઉમેરી આખો શબ્દ બનાવીશું. હવે આપણે જોઈએ આગળ નીર, કિનારી, ગીતા, છીની અને અણાણી. તો આમાં તમારે ન ન ઉપરથી શરૂ થતાં જ્યાં જ્યાં ન આવતો હોય એની ઉપર આપણે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે. હવે આપણે આગળ જોઈએ. આમાં શું કરવાનું છે તમારે? કે અહીંયા ગોળમાં એક અક્ષર લખેલો છે અને બીજા નિશાન કરીને એરા મારીને એક એક અક્ષર લખેલા છે. તો આપણે આ શબ્દ બંને ભેગા મળી અને શબ્દ આખો બનાવવાનો છે. તો પહેલો શબ્દ આપણો કયો બનશે? નામ. કયો બનશે? નામ. બીજા નંબરનો આપણે બનાવીએ તો કયો બનશે? નારી. શું બનશે? નારી. હવે ત્રીજા નંબરનો નાશે. શું બનશે? નાશે. હવે ચોથા નંબરનું નાક. શું બનશે? નાક. આ રીતે વિદ્યાર્થી મિત્રો, આવી ઘણી બધી પ્રવૃત્તિ આવે છે જેમાં અહીંયા એક અક્ષર લખેલો છે અને બીજા બધા એરા મારી, તો આપણે બંને ભેગા કરી અને અક્ષર બનાવી બાજુમાં લખવાના રહેશે. હવે આપણે જોઈએ કે ચિત્ર પરથી નામ લખો. તો હું તમને ચિત્ર દોરાવતી નથી, પણ હું તમને કહી દઉં છું કે આપણી PDF આપેલી છે જે પેપરની, એમાં ચિત્ર આવશે ફુગ્ગાનું, એટલે મેં લખ્યો ફુગ્ગો. પછી શેનું ચિત્ર આવે છે? પથ્થરનું, તો આપણે નીચે શું લખીશું? પથ્થર. પછી શેનું ચિત્ર આવશે? ડબ્બા, તો આપણે શું લખીશું? ડબ્બા. પછી શેનું ચિત્ર આવશે? મચ્છરનું, તો આપણે શું લખીશું? મચ્છર. પછી શેનું ચિત્ર આવશે? ચપ્પુ, તો આપણે શું લખીશું? ચપ્પુ. પછી કયું ચિત્ર આવે છે? જબ્બાનું, તો આપણે શું લખીશું? જબ્બો. એટલે કે આપણે ચિત્ર જોઈ અને ચિત્રના નામ લખવાના છે. હવે આપણે આગળ જોઈએ વાંચો અને લખો. તો અમુક જે અઘરા અટપટા શબ્દ છે એ શબ્દો અહીંયા આપણે આપેલા છે અને એ શબ્દો આપણે સારા અક્ષરે લખવાના છે, એટલે કે વાંચવાના છે પણ સાથે સાથે લખવાના પણ છે. કચ્છર, તો અહીંયા આપણે લખી શકીએ કચ્છર. આ બધામાં જો તમે અડધો ચ આવે છે. પછી ગબ્બર, તો આ રીતે આપણે લખવાનું છે ગબ્બર. પછી જબ્બર, શું લખ્યું છે? જબ્બર. લખણ એટલે કે એવા ને એવા શબ્દો આપણે સારા અક્ષરે લખવાના છે અને સાથે સાથે વાંચવાના પણ છે. હવે આપણે આગળ જોઈએ કે તમારી આજુબાજુની વસ્તુઓના નામ ઉગ્ય ખાનામાં લખો. તો આપણી આજુબાજુ, તો એમાં તમે જો ત્રણ ખાના આપેલા છે. લોખંડમાંથી બનતી વસ્તુઓના નામ લખીશું, માટીમાંથી બનતી વસ્તુઓના નામ લખીશું અને રસોડામાં હોય તેવી વસ્તુઓના નામ લખીશું. તો કે લોખંડમાંથી કઈ વસ્તુ બને છે? તાળું બને. પછી બારી પણ તમે જો લોખંડની હોય છે. પછી જાળી, એ જાળી પણ આપણે લોખંડની. હવે માટીમાંથી બનતી વસ્તુ તો ઈટ. પછી આપણે કહીએ માટલું, માટીની તવી, પછી માટીનો ગલ્લો, ઘણી બધી વસ્તુઓ છે તો એ આપણે માટીની બનેલી હોય
છે. હવે રસોડામાં હોય તેવી વસ્તુ તો રસોડામાં તો હોય તેવી વસ્તુ તો ઘણી બધી વસ્તુઓ થાય, ગ્લાસ, તપેલી, કુકર, ચમચો, ચમચી, તવી, ગરમું, એટલે આપણે બધા વાસણોનો ઉલ્લેખ કર્યો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો મેં ત્રણ ત્રણ ઉદાહરણ આપ્યા છે, પણ પરીક્ષામાં જો તમારે કદાચ વધારે ઉદાહરણ લખવાના હોય તો આપણે બુદ્ધિનો ઉપયોગ કરી આપણે દરેકમાં પાંચ પાંચ લખીશું. હવે નીચે શું લખેલું છે, શબ્દ આપેલા હોય અને એ શબ્દ ઉપરથી આપણે શું કરવાનું છે, વાક્યો બનાવવાના છે. શું કરવાનું છે, વાક્ય બનાવ. તો કે ગાય, તો આપણે ગાયનું શું વાક્ય બનાવીએ કે ગાય આપણી માતા છે, કારણ કે તમે જાણો છો કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે અને ગાયની પૂજા પણ થાય છે. એટલે આપણે શું બનાવ્યું, શું લખ્યું કે ગાય આપણી માતા છે. હવે આંખ, તો આંખનું પણ આપણે વાક્ય, એવું નથી કે મેં લખાયેલા જ વાક્યો, આ સિવાય પણ તમે એમ લખી શકો કે ગાય દૂધ આપે છે, પછી ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે સારું છે, એટલે કે ઘણા બધા તમે એ વાક્ય બનાવી શકો છો. હવે આંખ, તો કે આંખોથી હું બધું જોઈ શકું છું. શું આવશે, આંખોથી બધું જોઈ શકું છું. હવે આપણે મમ્મી, તો મમ્મી વિશે આપણે લખીએ તો કે મમ્મી મને બહુ ગમે છે, અથવા મમ્મી રસોઈ બનાવે છે, મમ્મી કચરા પોતું કરે છે, એટલે કે મમ્મીના ઘણા બધા વાક્યો બનાવી શકો. પણ જે વાક્ય બનાવવાના છે તો એ શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તમે આમાં જોઈ શકો છો, આપણે ગાયનું વાક્ય બનાવીએ તો ગાયનો શબ્દનો ઉપયોગ કર્યો, આંખ હોય તો આંખ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યું, મમ્મી તો મમ્મી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યું. હવે અહીંયા જોઈએ કે નવા શબ્દો બનાવીને લખો, તો આપણે શું કરવાનું છે, અહીંયા પણ જો એરા કરેલા છે, અહીંયા 4 અક્ષર આપેલા છે ને અહીંયા, તો આપણે આ રીતે શબ્દો લખવાના છે. જેમ આપણે આગળની પ્રવૃત્તિમાં જોયું તો અહીંયા ગોળ રાઉન્ડ કર્યું હતું ને અહીંયા 1 અક્ષર, આમાં એનાથી થોડું અલગ આપેલું છે, આ બાજુ એરા કરી 1 અક્ષર આપેલા છે, અને આમ આપણે એના નામ શબ્દો બનાવવાના છે. તો અહીંયા શું લખેલું છે, બો. શું લખેલું છે, બો. અહીંયા શું છે, ડ. તો આપણો અક્ષર કયો બનશે, ડબ્બો. શું બનશે, ડબ્બો. હવે શું બનશે, જબ્બો. શું બનશે, જબ્બો. પછી મુરબ્બો. શું બનશે, મુરબ્બો. પછી ધબ્બો. શું બનશે, ધબ્બો. એટલે કે જો આપણે આ બંને શબ્દોનો ઉપયોગ કરી નવા શબ્દો બનાવ્યા, ડબ્બો, ચબ્બો, મુરબ્બો અને ધબ્બો. હવે આપણે આગળ જોઈએ કે સારા અક્ષરે લખો, તો આમાં શબ્દો આપેલા છે જય, તો જય. એ જ રીતે બીજા અક્ષર, બીજા શબ્દો પણ આપણે સારા અક્ષરે લખીશું, દેવ. તો આ રીતે દેવ લખવાનું. જૈવિક, તો કે જૈવિક. જે શબ્દ આપેલા છે એવો ને એવો શબ્દ, એટલે કે એ જ શબ્દ સારા અક્ષરે લખીશું. દૈનિક, તો કે દૈનિક. પછી ચૈતર, તો કે ચૈતર. વૈદિક, તો કે વૈદિક. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સારા અક્ષરે લખીશું. હવે ઘણી બધી પ્રવૃત્તિઓમાં વાંચો, શ્રુત લેખન કરો, એટલે કે સારા અક્ષરે લખો. વાક્ય આપેલા હોય ને એના એ જ વાક્યો આપણે સારા અક્ષરે લખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સમાંથી ધોરણ 3નું શીખ્યા, તો હું આ ફોટા પાડીને તમને મોકલી આપી, તો તમારે મોઢે કરવાનું રહેશે. આ તમારી સમજણ માટે જ છે. બાય વિદ્યાર્થી મિત્રો, આભાર.